ક્વેશ્ચન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 6 વિષય ગુજરાતી સેમેસ્ટર 2 તેનું પુનરાવર્તન 3 તેની સ્વાપોતોની સોલ્યુશન છે તે જોઈએ. આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો. 1. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? જવાબ ડી. ડૉક્ટર રતિલાલ બોરીસાગર. 2. કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી થઈ? જવાબ સી, લેખકની. 3. રાવણના ભાઈનું નામ શું હતું? જવાબ ડી, કુંભકર્ણ. 4. ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર કોને ગણવામાં આવે છે? જવાબ બી, દ્વારકાની. 5. સુલેલાલના ગીત કોણ ગાય છે? જવાબ બી, સિંધીઓ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. વાંસળીએ શું લટકે છે? ઉત્તર, વાંસળીએ 4 ફૂમકા લટકે છે. 2. નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? ઉત્તર, નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. 3. રાવણ સાથે ચંખવાણો પડી ગયો? ઉત્તર, રાવણે તેના 20 હાથથી ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં તેથી તે ચંખવાડો પડી ગયો. 4. છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? ઉત્તર, છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. 1. વાંસળી ઉતારવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? ઉત્તર, વાંસળી ઉતારવી એમ કવિ કહે છે કારણ કે ઉતારવી એટલે વ્યવસ્થિત કાટ કે આકાર આપવો. વાંસળીને યોગ્ય કાટ આપવા સિવાય તેને બનાવી શકાય નહીં. 2. નિરંજનને વેદ સાહેબનો શું પરિચય આપ્યો? ઉત્તર, પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા. નિરંજનની પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબ પરિચય આપતા કહ્યું. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા છે. તેણે કહ્યું કે મેનેજર સાહેબને પત્રો આપશો એટલે એ બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. પ્રશ્ન 3. રાવણને પોતાના ક્યાં ક્યાં પરાક્રમોનું અભિમાન હતું? ઉત્તર, રાવણને પોતાના અનેક પરાક્રમોનું અભિમાન હતું. તેણે પેલા પર્વતોને હલાવી નાખ્યો હતો, દેવોને કેદ કર્યા હતા, મેરુ અને મંદરાચાળ પર્વતને તે રમવાના દડાની જેમ ઉછાળી શકતો હતો, સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવતું. પ્રશ્ન 4. સોમનાથના પ્રભાસ ક્ષેત્રની કઈ વિશિષ્ટતાઓ છે? ઉત્તર, સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરી મળી છે. પ્રશ્ન 4. નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. વાંસળીએ જુદી જુદી ભાતના 4 ફૂમકા લટકી રહ્યા છે. શ્રીકૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે, આ વીંટીમાં હીરા ચડેલા છે. ઉત્તર, વાંસળીએ કંઈ ફૂમકા લટકે 4, આંગળીએ અંગૂઠીમાં હીરાએ લોલ. પ્રશ્ન 5. અવિભાગમાંથી આપેલી કૃતિના કર્તાનું નામ બહુવિભાગમાંથી શોધીને તેનો ક્રમાંક બોક્સમાં લખો. 1. એક જાદુઈ પત્રની વાર્તા. જવાબ 4. રતિલાલ બોરીસાગર. 2. રાવણનું મિથ્યાભિમાન. 3. જવાબ ગિરધર. 3. સાબરકાંઠાનો પ્રવાસ. જવાબ 5. રઘુવીર ચૌધરી. પ્રશ્ન 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. લાડકો તો વહાલ. 2. પાદર તો કોદરુ. 3. ઠાવકાઈ તો વિવેક. 4. સનાતન તો કૈમી. પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. ઓતરડા. જવાબ દખણદા. 2. સ્મિત તો રુદન. 3. પ્રવૃત્ત તો નિવૃત્ત. 8. પ્રશ્ન 8. નીચેના શબ્દોની ચૂંટણી સુધારીને લખો. 1. હરીફાઈ. 2. પરિસ્થિતિ. 3. સ્વાભાવિક. 4. રુધિર. 5. ઇન્દ્રજીત. 6. પ્રતિનિધિ. પ્રશ્ન 9. નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. શ્વાસ ચડી જવો. જવાબ થાકી જવું. વાક્ય, ધનુષ ઉચકવતા રાવણને શ્વાસ ચડી ગયો. 2. નવો અવતાર પામવો.
અર્થ નવું જીવન પ્રાપ્ત થવું. વાક્ય: જો ધનુષ્ય ઉચકવામાં આવે તો રાવણને નવો અવતાર મળશે. 3. મહત્યા મરી જવા. અર્થ હિંમત હારી જવી. વાક્ય: જંગલમાંથી પસાર થતા વખતે સિંહને જોઈને પ્રવાસીઓના મોતિયા મરી ગયા. પ્રશ્ન 10. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ઉર, પ્રવાસી, મુક્ત, સૂર્યાસ્ત અને સ્થળ. ઉર, પ્રવાસી, મુક્ત, સૂર્યાસ્ત અને સ્થળ એ એમને એમ જ આવશે. પ્રવૃત્તિઓ: પ્રશ્ન 1. વાંસળી કેવી રીતે વાગે છે તે જણાવો. ઉત્તર: વાંસળી સુધીર વાદ્યક છે. સુધીર અથવા ફૂંકવા મારીને કંઠથી મદદથી વાંસળીને વગાડવામાં આવે છે. વાંસળી ઉપર 7 સ્વરો સાથે માટે 7 છિદ્રો કાણા પાડેલા હોય છે. 7 સ્વરો માટે 7 છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે પછી ટેરવા પરની આંગળીને ઉઠાવીને સૂચે સૂરો કાઢવામાં આવે છે. પ્રશ્ન 2. ગમે તે 5 વાંસળી વાદકોના નામ શોધીને લખો. 1. ચોરસિયા. 2. પંડિત અમરનાથ. 3. સંસ્કાર સુબ્રમણ્યમ. 4. પ્રેમ જોસુઆ. 5. શેરુ મજુમદાર. પ્રશ્ન 3. શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. ઉત્તર: શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો પ્રભુજી, પરભુજી, હરિ અને નંદજીનો લાડકો. 4. એક જાદુઈ પત્રની વાર્તામાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો લખો. ઉત્તર: ફિલ્મ, ટિકિટ, થિયેટર, હાઉસફુલ ને ઇન્ટરવ્યૂ. 5. રાવણનું મથ્યાભિમાન પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. ઉત્તર: સીતાના સ્વયંવરનો આ પ્રસંગ સીતાના પિતા જનકરાય પાસેથી મૂક્યો હતો. જે ત્રંબક ધનુષ્યની ચાપ ચઢાવશે તો તે સીતાજીના અનેક સ્વયંવરમાં અનેક રાજાઓ હતા, એ રાજકુમારો હતા, તેમાં રાવણ હતો. રાવણને પોતાના બળ ઉપર અભિમાન હતું. સીતા રાવણને વરમાળા પહેરાવા ઈચ્છતા ન હતા. આથી સીતા શિવને પ્રાર્થના કરે છે કે રાવણને ધનુષ્ય ના ઉપાડી શકે તો સારું, તેથી પ્રાર્થના કરે છે. રાવણ ધનુષ્ય ઉચકે છે, તેના હાથમાંથી છટકી જાય છે. રાવણ ધનુષ્યની નીચે દબાય છે અને ઘાયલ થાય છે. તેના મોંમાં રુધિર વહે છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સિટી એજ્યુકેશન ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.